અજય શું થયું? તારું મોઢું કેમ ઉતરેલું છે? આ કઈક બોલ તો ખબર પડે, શું થયું? પેલા 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 રંજીતસિંહે કઈ કર્યું? શું થયું અજય? બોલ તો કઈક ખબર પડે, જવાબ દે અજય. હિતેશ ભાઈ મને માફ કરજે. માફી? ભાઈ તું શાની માફી માંગે છે? મને કઈ જ ખબર નથી પડતી. અને તું કઈક સરખી રીતે વાત કર તો મને ખબર પડે. અજય તું ગભરા નહીં, મને ખબર છે તું જે રીતે માફી માંગી રહ્યો છે ને એ રીતે વાત બહુ ગંભીર છે. એટલે ભાઈ જે પણ વાત હોય તું મને કહે. અજય કઈક બોલ તો ખબર પડે. ભાઈ તે અત્યાર સુધી ઘર માટે જે કંઈ પણ કર્યું છે ને એ બધાને ખબર છે. અને તે તો ઘરની ખુશી માટે પોતાના ઉપર બધું લઈ લીધું તું, એ બધાને જ ખબર છે. અને અત્યારે ભાઈ તારે આ રીતે માફી માંગવી પડે મને કઈ સમજાતું નથી. ભાઈ વાત શું છે કે ને હિતેશ, અજય અજય કેવલ અને મિશ્રીનો જીવ જોખમમાં મુકાઈ ગયો. વારસો માર મતું. અને આ લોહીની પ્રથા પરંપરા એવી છે કે ગામ માટે જીવ આપી દેવાનો, પણ ગામનો ભોગ ના લેવાવો જોઈએ. જા તારે મારા છોકરાઓનો ભોગ લેવો હોય ને તો લઈ લે. શું કામ? શું કામ તે અજય આવું કર્યું? એટલા માટે જ હું અહીંયા પોલીસ સ્ટેશને આવ્યો છું, ફરિયાદ કરવા માટે. અહીંયા ચોકી છે. હવે હવે આ લોકો પણ આપણી મદદ કરશે છોકરાઓને ગોતવા. ના 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 અજય, તું પોલીસને ફરિયાદ કરીશ તો ક્યાંક પેલો રંજીતસિંહ પેલા બે છોકરાઓને. પણ હિતેશ બીજો કોઈ રસ્તો જ નથી આપણી પાસે. છે છે ભાઈ, બીજો રસ્તો છે. અત્યારે છે ને તું એ લોકોની વાત માની લે. એકવાર છોકરાઓ પાછા આવી જાય ને પછી ફોડી લઈશું બધું. હિતેશ મેં આ રસ્તો પણ વિચારી જોયો, પણ જો આવું કરીશું ને તો એ લોકોને ફાવતું મળી જશે અને પછી દર વખતે આ રીતે આપણું નાક દબાવશે. ના જય, આ એ લોકોનો છેલ્લો ખેલ હશે. એકવાર બસ છોકરાઓ ઘરે આવી ગયા ને. શું વાત છે? આજે સવારમાં મજબૂરી છે ઇન્સ્પેક્ટર સાહેબ. શેની મજબૂરી? અરે હું બેઠો છું ને તમારી સેવામાં, બોલો શું કામ છે? ઇન્સ્પેક્ટર સાહેબ, મારા બંને છોકરાઓનું અપહરણ થયું છે. શું? હા, કાલે રાત્રે. અને જેને અપહરણ કર્યું છે ને એ વ્યક્તિ પણ મને ખબર છે. તો અહીં શું ફીફા ખાંડો છો? જાઓ પકડો એને. અરે હું પકડીને શું કરું? અત્યારે મારા છોકરાઓ અગત્યના છે, મારે એમને શોધવાના છે. મને બીક છે કે ક્યાં કે છોકરાઓને બંનેને. એટલે મારો દીકરો અને હિતેશની દીકરી, એની તો હવે છઠ્ઠી યાદ કોણ છે? રણજીતસિંહ મુંજવા અને એની દીકરી ઉત્તરા. ઓ, એટલે હવે ખાનદાની દુશ્મની વંશના છેડા સુધી પહોંચી ગઈ છે. હા ઇન્સ્પેક્ટર સાહેબ, પણ તમે ગમે તેમ કરીને મારા છોકરાઓને ગોતી લાવો. મેં તો આખા ગામમાં શોધ્યા એ લોકોને, આખું ગામ ફેંદી વળ્યો હું, પણ એ લોકો ક્યાંય ના મળે. કાલે રાત્રે જાણ કેમ ન કરી? મને બીક હતી કે ક્યાં કે મારા છોકરાઓને. તો અત્યારે આવવાનું કારણ? બીજો કોઈ રસ્તો નથી વધ્યો ઇન્સ્પેક્ટર સાહેબ, બીજો કોઈ રસ્તો નથી વધ્યો. એટલે એ લોકોને બાળકોના બદલામાં મારું સરપંચ પદેથી રાજીનામું જોઈએ છે અને મારી સંપત્તિ જોઈએ છે. ક્યાં છે એ બે? ઘરે હશે.
ચાલો પહેલા છોકરાઓને શોધી લાવીએ. ચાલો. હિતેશ તું ચિંતા નહીં કરતો ભાઈ, છોકરાઓ બહુ જલ્દી ઘરે પાછા આવશે, ચિંતા નહીં કર. એ ભાઈ શું કરે તું? મરવું છે મારે, મદદ કરીશ તું? શું ગાંડા કાઢે છે તું? તો શું કરું? મેં ખૂન કર્યું નથી તો પણ મને અહીંયા ફસાવી દીધો, મારો કોઈ જ વાંક નથી, લેવા દેવા વગરનું હું અહીંયા મરી ગયો છું ને ભાઈ, અહીંયા મારી જિંદગી કાઢું? એ ભાઈ એવું કઈ કરવાની જરૂર નથી. શું કરું? છુટકારા માટે મરવું છે મારે. મરવા વાળી મૂંગો રે, ને ત્યાં ચૂપચાપ બેસી જા. ના, ને તો મારી મારી ને હું તને બેસાડી દઈશ. તો તું તો મારી નાખ ને, મારે મરવું છે, મારી નાખ મને, મારી નાખ, હું તો કહું છું મારી નાખ મને. ગાંડો થઈ ગયો લાગે છે તું. ગાંડો થઈ ગયો છું હું તો કહું છું મારી નાખ મને, નખર જતો રહી અહીંયાથી તું. આના ગાંડા વેડા સાહેબ ને ખબર પડશે તો મારું મરવું થશે. આ સાહેબ મારી હાલત આવી કરી નાખશે ને એ પછી આની સામે એમ મારી સડી કરે છે તું. તને તો આજે બાંધી જ દઉં, ગાંડાને તો અમે બાંધવો જ પડે. ઉભો રહે તું. રણજીતસિંહ, સરપંચશ્રીની ફરિયાદ છે કે તમે એમના બાળકોનું અપહરણ કર્યું છે અને છોકરાઓના બદલામાં તમે એમની પાસેથી વારસો અને સરપંચ પદેથી રાજીનામા પર સહી માંગી છે. બોલો ક્યાં છે છોકરાઓ? સાહેબ તમને લાગે છે કે હું આવું કરું અને તમે આ માણાની વાતમાં આવી ગયા? આમ થોડી પૂછપરછ હોય, આ મારા મોઢા સામે તો જુઓ. અમારે શું કરવાનું છે અને કોના મોઢા સામે જોઈને કામ કરવાનું છે એ તમારે મને શીખવાડવાની જરૂર નથી. ચાલુ નવાઈ ગયો હે, આ અત્યારે આમ બોલે છે અને એની છોકરી પણ એમ જ કહે છે. તમને એમ લાગે છે કે અમને કામ શીખવાની જરૂર છે? એમ લાગે છે તમને? બોલો ક્યાં છે છોકરાઓ? કયો એમને ભીખ છે? એની ભીખ છે સાહેબ એ જ કે તમે એમના છોકરાઓને મારી નાખશો. વાહ વાલા વાહ, બાકી માની ગયો તને હું, એક નંબરનો તું તો ગિલિન્ડર નીકળ્યો. જરા વિચાર તો કર કે આ મોટાઓના ઝઘડામાં હું નાના ભૂલકાઓનું અપહરણ હું કામ કરું? ને સાહેબ આણે તમને એ તો નથી કીધું ને કે અંધી મિલકત અમારા નામે કરવાના કાગળિયા પર મત્તુ મારવા અમે આ કર્યું છે? રમી લીધું, વાતું કરીને રમી લીધું ને, હવે સીધા જવાબ આપો. સાહેબ જવાબ તો ક્યારનો આલી દીધો, આ મારું વર્તન મારી વાણી અંધુંય કહી દે છે કે મને કાંઈ ખબર નથી કે છોકરાઓ ક્યાં છે. છેલ્લી વાર પૂછું છું, બોલો ક્યાં છે છોકરાઓ? કહી દો નહીતર બાકી જરૂર પડશે ને તો અમે અમારી રીતે પૂછપરછ કરીશું. જો સાહેબ તમારે જે રીતે પૂછપરછ કરવી હોય ને એ કરી શકો છો,
જો તમે મને ઊંધો લટકાવીને મારશો ને તોય હું કહીશ કે મને છોકરાઓ ક્યાં છે ખબર નથી, ને અહીંયા જો પૂછશો ને તોય જ કહેવાનો છું કે છોકરાઓ ક્યાં છે એ મને ખબર નથી. ખોટું બોલે છે, હજી ખોટું બોલે છે. તું બોલ, સાચું શું છે? સંપત્તિ માટે મારા છોકરાઓને ઉપાડી લીધા. બોલ, ક્યાં છે છોકરાઓ? સાહેબ, તમારી હાજરી બજવા માંગુ. અરે હાજરી બાજી કઈ તેલ લેવા. બોલ, મારા છોકરાઓ ક્યાં છે? નહીં તો આજે તને જીવતો નહીં મૂકું. સાહેબ, આ તમારી હાજરીમાં ધમકી આપે છે કે છો? સરપંચસી, મૂકો એમને. અરે આ એમ નહીં બોલે, એ મારે જોવાનું છે. સરપંચસી, મૂકો એમને. મૂકો એમને સરપંચસી, નહીતર મારે તમારી સામે પગલા લેવા પડશે. સાચે સાચું બોલી દે, સમજ્યો? મારી હળી કરે છે, ઉભો રહે તું. એ સમજવું જ નથી ને તારે? છોડ, મારે મળવું છે. મેં તને કીધું ને મારે મારવું છે. મરવા વાળી છોડ. હવે મેં તને કીધું ને મારે મારવું છે એટલે મારું છોડ. એ તું જેલમાં મરીશ ને તો મારું મરો થઈ જશે. એટલે જ છે, એટલે જ કહું છું તને. ચાલ ચાલ ભેગા મરીએ. એ શું છે આ? નાટક નથી મારું, હું સાચું કહું છું. મારા માડી ના સમ એ માવડી ને તો વચ્ચે લાવતો જ નહીં, સમજો ને. તારો તો આ બાંધર, તને તો બાંધીને રાખવો જોઈએ, સમજો ને. અરે હું સાચું કહું છું, થોડી વારમાં આવી છે. સાંભળ મારી વાત, તું થોડી વારમાં આવી. ચૂપ ચૂપ, બહુ થયો હવે. ચૂપ રે, ક્યારનો આવાજ મારા સાહેબ ને જોઈ લે તું હવે. અરે તારા સાહેબ, સાંભળ મારી વાત. જો હું અડધો કલાકમાં આવી જઈશ, મને જવા દે. અરે સેનો જવા દે, હવે હું પણ જોઉં છું. તું કાયમ માટે હવે જેલમાં જ પડ્યો રહેજે. સાંભળ, ઓ સાંભળું, અડધો કલાકમાં પાછો આવી જઈશ, મને જવા દે મારા છોકરાઓ. રે સાંભળ, મારી છોકરીને ઉપાડીને લઈ ગયા છે. શું બોલ્યો તું? હા, મારી છોકરીને પકડી ગયા છે અને પાછી લાવવાની છે મારે. તું જવા દે, હું અડધો કલાકમાં પાછો આવી જઈશ. મારા સાહેબને વાત કર. રે તારા સાહેબ ત્યાં જ ગયા છે, પણ એને નહીં પકડી શકે એટલે કહું છું, મને જવા દે. તું બોલે છે તું? સમીર સાહેબ, અરે ઈ ભલ ભલાને સીધા કરી નાખે છે. હા, પણ એ ભલ ભલાનો બાપ છે. સાંભળ, મને જવા દે. તારા સાહેબ આવશે ને એની પહેલા હું પાછો આવી જઈશ, અડધો કલાકમાં પાછો આવી જઈશું. તને જેટલા રૂપિયા જોઈએ એટલા આપીશું. ઘર ભૂલ્યો ભાઈ તું, ઘર. સમીર પટેલ સાહેબ જોડે જે કામ કરે છે ને એ લાલચ ને ઘરે અને લાંચ ગુનેગારના ખિસ્સામાં મૂકીને કામ કરે છે. તો પછી એમ નામ જવા દે, આજે હું અડધો કલાકમાં પાછો આવી જઈશ. હું લોહી પીધું તે મારું, ચૂપચાપ બેઠો રહે ને ત્યાં. ક્યાંય નથી જવું આપણે. ચાલો બોલો જલ્દી, છોકરાઓ ક્યાં છે? હવે અહીંયા જવાબ આપવો છે કે પછી પોલીસ ચોકીએ જવું છે? સાહેબ, તમારે મને જ્યાં લઈ જાઓ ને ત્યાં લઈ જાઓ, પણ મારો જવાબ એક જ રહે કે છોકરાઓ ક્યાં છે એ મને ખબર નથી એટલે ખબર નથી. અને સાહેબ, આ માણસ મારા પર ખોટો આરોપ લગાડે છે. પૂછો એને કે કયા કાગળિયા પર મતું મળવાનું હતું. એ કાગળિયા તો બાળી નાખ્યા. જોયું સાહેબ, પુરાવો છે નહીં અને ખોટો ડેકાડો મારે છે આ માણસ. ખોટો બચાવ કરવાનું રહેવા દે રણજીત, મારા છોકરાઓ તારા કબજામાં છે. સાહેબ સમજાવી દો એને કે મારા પર ખોટો આરોપ નહીં લગાડે. ઇન્સ્પેક્ટર સમીર, એક કામ કરો,
અને ચોકી લઈ જઈને તમારી રીતે પૂછપરછ કરો એટલે બધે બધું બકી દે છે. આ તો કેવલ નો અવાજ છે. મારા કેવલ નો જોઈ સાહેબ, છોકરાઓનો અવાજ એના ઓરડામાંથી જ આવતો હતો. આ તો એવું થયું સાહેબ કે છોકરું કાખમાં નાખા ગામમાં ધમ પછાડા કરે છે. કેવલ, અજય યાદ રાખજે, આ મારી મહેરબાની છે. ચેમ્પિયન, તું આવી ગયો, મને ખાતરી હતી તું આવીશ. તું મારો સાવજ છે ને, તારો દીકરો મારો સાવજ. અજય, તું એને પછી રમાડજે. 24 કલાક થી કઈ ખાધું નથી ને એને ભૂખ લાગી હશે. ભાભી ચિંતા ના કરશો, બરાબર સાચ્યો છે. મારા ભત્રીજાને આભાર માનવા જેટલી માણસાઈ છે કે હજી પણ વટમાં ફરીશ. મિશ્રી, એની માં પાસે પહોંચી ગઈ છે. અજય, જોઈ લીધી તાકાત મારી બુદ્ધિની. તારા ઘરમાંથી તારી બૈરીની નજરની સામેથી છોકરાઓને લઈને ગઈ અને તારી જ હાજરીમાં છોકરાઓને પાછા લાવીને મૂકી પણ દીધા. પણ હવે છોકરાઓ ક્યાં છે એ ખબર હોય તો પાછા લાવું ને. સાહેબ, મને તો ખબર જ નહોતી કે છોકરાઓ ક્યાં છે. સાહેબ, તમને મળવાયા છે બાપુ? ના છોડી, બોલો. અજય આમને લઈને આવ્યો, મને પકડી લઈ જાવ. કેમ? અજય ફરિયાદ કરી છે કે છોકરાઓ મારા કબજામાં છે. ઓ એમ, અને તમે આવી પણ ગયા? ફરિયાદના ગુલામ અમે તો. ગુલામી કરતા પહેલા એ તો જાણો કે ફરિયાદ સાચી છે કે ખોટી. એ તો જુઓ કે છોકરાઓનું અપહરણ થયું છે કે નહીં.